જગન્નાથનો ચોકલેટનો રથ પણ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદના શિલ્પાબેન ભટ્ટ દ્વારા આ ચોકલેટનો રથ બનાવવામાં આવ્યો છે. છેલ્લા 4 વર્ષથી શિલ્પાબેન ચોકલેટનો રથ બનાવે છે. 10 કિલો મિલ્ક ચોકલેટમાંથી ભગવાન જગન્નાથજીનો રથ બનાવવામાં આવે છે તો 1.5 ફૂટ ઊંચો અને 2.5 ફૂટ લંબાઈનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદના ચોકલેટ મેકર શિલ્પાબેન ભટ્ટ છે, જે દર વર્ષે ચોકલેટમાંથી અદ્ભુત રથ બનાવતા હોય છે અને મંદિર ખાતે અર્પિત કરતા હોય છે. આ વખતે પણ તેમણે ખૂબ જ સુંદર જે મિલ્કમેડ ચોકલેટમાંથી રથ બનાવ્યો છે. શું છે વિશેષતા તેમની પાસેથી જાણીએ, કારણ કે દર વર્ષે તે અલગ અલગ પ્રકારનો રથ છે તે ચોકલેટમાંથી બનાવતા હોય છે. શિલ્પાબેન, કેવા પ્રકારનો રથ આ વખતે, કેટલી ઊંચાઈ છે, કેટલી પહોળાઈ છે, શું કહેશો? જય જગન્નાથ. આ વખતે રથમાં જેમ અહીંયા પણ ઇનોવેટિવ બનાવ્યું હતું, અલગ ડિઝાઇન કરી, તેવી રીતના મેં પણ ટ્રાય કર્યો છે. એટલે એ બનાવવામાં મને 2-1 દિવસ લાગી ગયા હતા અને આખું આ વખતે મેં મિલ્ક ચોકલેટથી બનાવ્યો છે. દર વર્ષ કરતા શું અલગતા આ વખતે લીધેલી છે તમે રથ બનાવવા માટે? દર વર્ષે એકચ્યુઅલમાં આવો કોરિડોર નથી બનાવતી. પછી આજે છે, દર વખતે હું ડાર્ક ચોકલેટમાંથી બનાવું છું, જે કુકિંગ ચોકલેટ હોય છે. આ વખતે મેં મિલ્ક ચોકલેટમાંથી બનાવી છે અને આખું એની ઉપર ગોલ્ડન કલર કરવાનો ટ્રાય કર્યો છે. કેટલો સમય લાગ્યો હતો બનાવવા માટે અને કેવી અનુભૂતિ જ્યારે આટલા વર્ષથી તમે ચોકલેટનો રથ બનાવો છો? ખૂબ આનંદ થાય છે. જ્યારે હું બનાવતી હોય ત્યારે ઘરે ભગવાનના ભજનના ગીતો ચલાવતી હોઉં છું અને એક અલગ જ આનંદ હોય છે કે હું કંઈક મારા થકી બનાવીને પ્રસાદ તરીકે અહીંયા મંદિરમાં અપાય છે. ભગવાનના રથ પણ નવા બન્યા છે ઘણા વર્ષ બાદ, તમે પણ કંઈક અલગ પ્રકારનો રથ બનાવ્યો છે, કેવી અનુભૂતિ તેને લઈને? ખૂબ આનંદ છે અને ભગવાનની એટલી મહેરબાની આશીર્વાદ છે કે હું દર વર્ષે આપવા આવી શકું છું ને બનાવી શકું છું. અને એટલી હિંમત પણ આપે છે, કેમ કે 5-5, 6-6 કલાક ઉભા રહીને બનાવવાનું, એટલી ભગવાનની હિંમત મળે છે કે હું આ કરી શકું છું. શિલ્પાબેન ભટ્ટ દ્વારા દર વર્ષે અલગ અલગ પ્રકારના ચોકલેટના રથ અનોખી રીતે બનાવીને મંદિર ખાતે અર્પિત કરવામાં આવતા હોય છે. આ વખતે પણ તેમણે ખૂબ જ અભિભૂત થઈ જાય તેવો ચોકલેટમાંથી બનાવેલો રથ છે તે મંદિર ખાતે ભગવાનને અર્પિત કર્યો છે. કેમેરામેન યોગેશ ઠક્કર સાથે હાર્દિક ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, અમદાવાદ.